સ્વાધ્યાય પોથીમાં આપણે પ્રશ્ન નંબર 5 સુધી આપણે જોયું. હવે પ્રશ્ન નંબર 6 જોઈએ કે સંખ્યાને અંકમાં લખવાના છે. સ્વાધ્યાય પોથી પેજ નંબર 8 પ્રશ્ન નંબર 6 કે એમાં કહેવું છે 15,400. તો આ 15,00,000 કઈ રહ્યા, 15,00,000 ના 15 કઈ રહ્યા, પછી 400 વચ્ચે હજાર વાળી એ કોઈ સંખ્યા નથી કે 10,000 વાળી એ કોઈ સંખ્યા નથી, એટલે મેં બે શૂન્ય મૂક્યા અને પછી આવે 400. તો આવી રીતે અંકમાં લખવાનું છે. ત્યાર પછી 6,03,005,002. તો પેલા 6 કરોડના 6, 10,00,000 વાળી એ કોઈ સંખ્યા નથી એટલે 0. ત્યાર પછી તમને કીધું 3,00,000 નો ટકડો, પછી 10,000 વાળી એ કોઈ સંખ્યા નથી એટલે 0. ત્યાર પછી શું કીધું છે, 5,000 એટલે 5,000 નો પાંચડો, પછી 100 વાળી ને 100 ની સંખ્યા દશક ની સંખ્યા નથી, ડાયરેક્ટ બે આપ્યા છે એટલે 100 ની સંખ્યા 0, દશક ની સંખ્યા 0 અને 2. આવી રીતના આપણે શબ્દમાં ફેરવવું. ત્યાર પછી 20,13,005. તો 20,00,000 ના 20 13,000 કીધા, 13,000. હવે 100 વાળી કોઈ સંખ્યા છે નથી તો 0. 10,00,000 ની સંખ્યા છે નથી 0. પછી શું કીધું તમને, 5 એટલે એના 5. ત્યાર પછી 7,60,010. 7,60,010 તો 7,00,000 નો સાંકડો, 60,000 કીધા છે એટલે 60,000. હવે એકમ ની 100 ની સંખ્યા અને દશક ની સંખ્યા નથી એટલે આપણે બે શૂન્ય મૂકશું. દશક ની સંખ્યા સોરી આપેલી છે આપણને, 100 ની સંખ્યા નથી 0, પણ દશક ની સંખ્યા શું આપેલી છે, 10, એટલે આપણે 10 મૂકીએ. ત્યાર પછી નીચેની સંખ્યા ને શબ્દમાં લખો. તો અહીંથી જોવો છે, એકમ, દશક, 100,000, 10,000, 1,00,000,000, કરોડ, 10 કરોડ. 10 કરોડ એટલે 10 કરોડ, આ કરોડ ની જગ્યાએ શું છે, 90. તો જવાબ પેલા આવશે 90 કરોડ. 90 કરોડ. ત્યાર પછી કેટલા લાખ છે, તો કે 17,00,000. ત્યાર પછી કેટલા હજાર છે, 10,000 માં નથી પણ 6 છે તો 6,000. 700 અને 14. ત્યાર પછી બીજી સંખ્યા જો, એકમ, દશક, 100, 1,000, 10,000, 1,00,000, 10,00,000 ને કરોડ, કેટલા કરોડ છે, તો કે 3 કરોડ. લાખ ની જગ્યાએ શું છે, 75,00,000. પછી 1,000 ની જગ્યાએ 16,000. ત્યાર પછી 100 ની જગ્યાએ કોઈ નથી અને 19. નેક્સ્ટ જોઈએ, એકમ, દશક, 100,000, 10,000, 1,00,000, કરોડ, 10 કરોડ. તો કેટલા કરોડ આવ્યા, તો કે 18 કરોડ. 18 કરોડ. કેટલા લાખ છે હવે કરોડ પછી, તો કે 76,00,000. 76,00,000. ત્યાર પછી કેટલી હજાર છે, કેટલા હજાર આપ્યા છે, તો કે 22,000. ત્યાર પછી 100 ની જગ્યાએ કોઈ સંખ્યા ન થાય, પછી શું આવ્યું છે, 37. તો જવાબ આવશે 37. નેક્સ્ટ પ્રશ્ન, પ્રશ્ન પર ગેટી દોરેલ સંખ્યાની આપણે શું લખવાની છે, સ્થાન કિંમત લખવાની છે. તો સ્થાન કિંમત જોઈએ, તો કે 42,87,65,039 છે. તો એમાં 8 ની સ્થાન કિંમત લેવાની છે, તો 8 ની સ્થાન કિંમત 8
પછી કેટલી સંખ્યા છે તો કે 1 2 3 4 5 6 તો એનો શું આવશે તો કે 8 પછી 6 શૂન્ય જેટલી સંખ્યા હોય એટલા શૂન્ય 8 પછી 6 શૂન્ય મૂકો તો કેટલા થાય તો કે 80 લાખ ત્યાર પછી 51,73,406 માં 5 ની સ્થાન કિંમત શોધવાની છે તો 5 પછી કેટલી સંખ્યા છે તો કે આ 1 2 3 4 5 6 તો 5 પછી 6 શૂન્ય 5 પછી 6 શૂન્ય લખો તો કેટલા થાય તો કે 50 લાખ ત્યાર પછી 63,5,601 એમાં 6 પછી કેટલી સંખ્યા છે 6 ની સ્થાન કિંમત શોધવાની છે 6 પછી કેટલી સંખ્યા છે 1 2 3 4 5 6 7 8 8 સંખ્યા છે એટલે 6 પછી આપણે કેટલા શૂન્ય લખવાના તો 1 2 3 4 5 6 7 અને 8 શૂન્ય હવે સંખ્યા ગણો જોઈએ 1 દશક 100 1000 10000 લાખ 10 લાખ કરોડ 10 કરોડ એનો મતલબ કે 60 કરોડ થશે ત્યાર પછી 12 કરોડ 58 લાખ 3674 એમાં આપણે 2 ની સ્થાન કિંમત શોધવાની તો 2 પછી કેટલી સંખ્યા છે 1 2 3 4 5 6 7 તો 7 શૂન્ય તો ગણો કે 1 દશક 1000 10000 લાખ 10 લાખ કરોડ અને કેટલા કરોડ થયા 2 કરોડ ત્યાર પછી પ્રશ્ન નંબર 10 નીચેની સંખ્યાને ચડતા ક્રમમાં લખો અહીંયા તમને સંખ્યા આપી છે 70,14,506 ચડતા ક્રમમાં પહેલા સૌથી નાની સંખ્યા હોય તો સૌથી નાની સંખ્યા કઈ થશે તો કે 73,14,000 આ છે એ સૌથી નાની છે 14,14,506 ત્યાર પછી આપેલી સંખ્યા ત્યાર પછી 73,14,560 ત્યાર પછી બીજી સંખ્યા આવશે 73,14,560 506 આ તો સેમ છે આગળમાં તો 506 પછી 560 આવશે ત્યાર પછી 560 પછી કેટલા આવે 605 તો એ સંખ્યા કઈ 73,14,605 ત્યાર પછી કઈ સંખ્યા આવે તો કે 41,000 વાળી તો 73,41,506 તો આવી રીતના મોટ આપણે નાના તો કે નાની સંખ્યાના ચડતા ક્રમમાં લખતા હવે મોટી સંખ્યા ત્યાર પછી છે 2,37,50,698 2,37,5,689 2,37,5,698 અને 2,37,50,689 આ તમને આપેલું છે તો હવે આમાં સૌથી નાની સંખ્યા કઈ થશે તો કે 2,37,00,000 બધામાં છે તો પેલા 2,37,00,000 લખીએ પછી તો કે 5,000 આવે તો 5,000 માં સૌથી પહેલા કયું આવે તો કે 682 5,000 વાળી સંખ્યામાં જો બે સંખ્યા છે એમાં પેલા કઈ આવશે 682 પછી 2,37,00,000 5,600 ને કેટલા આવશે 98 ત્યાર પછી 2,37,00,000 5,000 વાળી સંખ્યા આવે છે કોઈ તો કે નથી તો 50,000 પછી 682 કે 698 તો કે 682 ત્યાર પછી 2,37,00,000 50,600 તો
આવી રીતના ચડતો ક્રમ. હવે આપણે જોશું ઉતરતો ક્રમ. પ્રશ્ન નંબર 10, ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં લખો. ચડતો ક્રમ તો જોયો, હવે ઉતરતા ક્રમમાં જોઈએ. તો પહેલું છે 36,07,042, 36,70,042, 36,07,420, 36,70,402. તો એને આપણે ચડતા ક્રમમાં લખવાના છે. ઉતરતા ક્રમમાં, સોરી, આપણે ચડતો ક્રમ તો જોયો, હવે ઉતરતા ક્રમમાં. તો એમાં પહેલા તો 36,70,000 વાળી બે સંખ્યા છે. તો અહીંથી લખું 36,00,000. આપણે સૌથી મોટી સંખ્યા જોવાની છે. ઉતરતો ક્રમ મતલબ કે સૌથી મોટી સંખ્યા લેવાની, એનથી નાની, એનથી નાની, એનથી નાની. તો 36,70,042 છે, તેમાં મોટું કેટલું થાય? તો કે 402. ત્યાર પછી 36,70,042. હવે 36,07,000, એની બે સંખ્યા છે 420 ને 42. તો પેલા શું આવે? મોટી સંખ્યા 36,07,420 અને પછી આવશે 36,00,000. આ કન્ટિન્યુ છે, આ સંખ્યા પતી ગઈ પછી આ છેલ્લે આવશે સૌથી નાની સંખ્યા 36,07,042. ત્યાર પછી 4,52,37,168, 4,25,37,168, 4,52,73,168, 4,25,73,168. તો પેલા સૌથી મોટી સંખ્યા કઈ થઈ? જો આમાં 52,000 વાળી, 52,00,000 વાળી મોટી સંખ્યા થઈ, આ સરખું છે, 52,00,000 એ સરખા છે. તો આ બે સંખ્યા મોટી થઈ, એમાં જોવો છે 37 છે ને 73 છે. તો પેલા મોટી સંખ્યા કઈ આવશે? 73 વાળી. તો એનું શું થશે? તો કે 4,52,73,168 આ પેલી સંખ્યા. ત્યાર પછી બીજી 52,00,000 વાળી જાવે, પણ અહીંયા 73 ની જગ્યાએ શું થશે? 37. 4,52,37,168. ત્યાર પછી ત્રીજી 4,25,00,000 વાળી સંખ્યા આવશે. તો 4,25,73,168, 73,000 વાળી. પછી 4,25,37,168. તો આવી રીતના સંખ્યા થશે. ત્યાર પછીનો છે પ્રશ્ન નંબર 11, કે 3,74,699 વિસ્તાર કરો. હવે આવું તમને બીજા ત્રીજા ચોથા ધોરણમાં આવું જે સંખ્યાનો વિસ્તાર કરો એવું આવેલું હતું. તો એક જો એકમ દશક, 100,000, 10,000,000. તો પેલા શું થશે? 3×100,000 એટલે કેટલા થાય? 3 છે એ લાખની જગ્યાએ છે, તો અહીંયા 3 લખ્યા. પછી એને ગુણ્યા કેટલે? લાખની જગ્યાએ છે એટલે એને ગુણ્યા 1,00,000, એટલે આ 3,00,000 થયા. વચ્ચે સરવાળાની નિશાની. પછી શું આવ્યા? લાખ પછી શું આવે? આ સાઈડ આપણે કઈ સાઈડ જવાનું? જમણી સાઈડ જવાનું. લાખ પછી શું આવે? તો કે 10,000. એકમ દર્શક, 100,000, 10,000. 10,000 ની જગ્યાએ શું છે? 7. તો 7 કર્યા એને ગુણ્યા 10,000. પછી પ્લસ ની નિશાની. પછી 1,000 ની સ્થાને 4 છે, તો 4×1,000. 6 ની સ્થાને 100 છે, એટલે 6×100. વચ્ચે પ્લસ ની નિશાની કરતી જવાની. ત્યાર પછી 0 દશકમાં કઈ નથી, એટલે 0×10 અને 9. આવી રીતના સંખ્યાનો વિસ્તાર કરવાનો છે. મોટી સંખ્યા એવી છે 5,48,96,012. તો એમાં જુઓ, કરોડની સ્થાને 5 છે, તો 5×1
प्लस ने नी नी पची दस लाख ने जगह चार जगह चार गुणिया दस लाख पहला प्लस ने निशानी पची लाख ने जगह आठ जगह आठ गुणिया लाख पहला दस ने निशानी प्लस ने निशानी त्यार पची हजार ने जगह नौ जगह नौ गुणिया दस हजार पहला प्लस ने निशानी पची हजार ने जगह छ छ तो छ गुणिया हजार पहला पची प्लस ने निशानी पची सौ ने स्थाने कहीं ना थे ला जीरो गुणिया सौ पची प्लस ने निशानी पची एक गुणिया दस कारण के यहाँ बार छ तो दस अक मां सूत छ दस अगले एक गुणिया दस प्लस ने निशानी आने बे अभी इतना विस्तार करवा क्या पची है वहां पर मुझे प्रश्न नंबर बार जो हो जाए मैं क्या विस्तार करेंगे संख्याओं ने भेगी करवा तो हमारे तुमने त्रण एक बार छे त्रण माथी हूं तुमने બે સંખ્યા છે એ કેસ બાકી બાકીની એક સંખ્યા છે એ જોવાની કે મેં તમને કહી છે ને પીડીએફ માં મોકલાસ તો 7 ગુણ્યા લાખ છે એટલે 7 લાખ આવશે અહીંયા 7 લખ્યા અલ્પવિરામ 3 ગુણ્યા 10000 છે એટલે અહીંયા 3 આવ્યા 1 ગુણ્યા 1000 છે એટલે અહીંયા 1 અલ્પવિરામ 500 છે એટલે અહીંયા 5 આવ્યો અને 90 9 ગુણ્યા 10 એટલે 90 નો 9 અને અહીંયા 6 એટલે કે 7 એટલે ટૂંકમાં શું કરવાની આ લાખ 10000 હજાર વાળી સંખ્યા કાઢી નાખવાની અને જે સંખ્યા પહેલેથી છે 7 3 1 5 9 6 એ બધાને ભેગી કરી નાખો એટલે તમારે સંખ્યાનું વિસ્તાર કરેલી સંખ્યા મળી છે ત્યાર પછી અહીંયા જોવું જોઈએ 8 કરોડ નો 8 લો ત્યાર પછી 10 લાખ માં કઈ નથી એટલે 0 4 લાખ 92000 610 સોરી અહીંયા 0 આવશે અને અહીંયા 4 આવશે 604 स्वाध्याय पोथी में थोड़ी अलग रकम स्वाध्याय पोथी में अलग रकम आई अपने उदाहरण तरीके अलग रकम जवाब आवशे 8 करोड़ 4 लाख 92000 604 स्वाध्याय पोथी में तमने जे प्रश्न 12 छे एमां जे त्रीजु आयपुं छे एमां आवशे 8 करोड़ 41 लाख 92604 त्यार पछी आपणे जोईए अंको वडे बनती नाना नानी अने मोटा मोटी संख्या लखवानी छे अहींया तमने अंक आप्या छे 5 7 2 8 4 અને 1 ને બીજો અંક આપ્યો છે 8 1 6 7 9 4 અને 2 તો નાના નાની સંખ્યા પહેલા લખું મોટા મોટી સંખ્યા પહેલા લખું આમાં પણ તમને 3 છે સ્વાધ્યાય પોથીમાં આપેલા છે એમાંથી 2 3 એ 3 રકમ આપણે જોઈએ તો પહેલું છે 5 7 2 8 4 1 એમાં પહેલી નાના નાની સંખ્યા બનશે 124578 અને મોટા મોટી સંખ્યા બનશે 875421 ત્યાર પછી 8 1 6 7 9 4 અને 2 એમાં નાના નાની સંખ્યા બનશે 1246789 મોટા મોટી સંખ્યા બનશે 98076421 ત્યાર પછી 4 5 3 1 0 9 2 7 એમાં મોટી નાના નાની સંખ્યા બનશે 1,34,579 ને નાના નાની મોટા મોટી સંખ્યા બનશે 9,75,43,210
સારી રીતના નાના માની અને મોટા મોટી સંખ્યા આપણે બનાવી. ત્યાર પછી પ્રશ્ન નંબર 14 છે, એમાં હિન્દુ અરેબિક પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે આપણે અલ્પ વિરામ મૂકવાના છે. હિન્દુ પદ્ધતિ પ્રમાણે કેવી રીતના હોય? તો કે 3, 8, 7, 6, 0, 4, 1, 4. જો જોઈએ સંખ્યા કઈ છે, એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ ની કરો, તો પેલા કરોડ, પછી અલ્પવિરામ, પછી આ લાખ વાળી સંખ્યા છે તો 87 લાખ, અલ્પવિરામ, હજાર વાળી સંખ્યા છે પછી અલ્પવિરામ, પછી 414. એવી રીતના આ કઈ પદ્ધતિ થાય? તો કે હિન્દુ. હિન્દુ પદ્ધતિ પ્રમાણે આ રીતના લખાય. એવી જ રીતના આમાં જોવું છે તો કે 19,62,00,000, પછી અલ્પવિરામ 43,000, અલ્પવિરામ 19 નથી, સોરી, જોજો 96 છે, કરોડ, અલ્પવિરામ 24 લાખ, અલ્પવિરામ 30,000, અલ્પવિરામ 157. હવે ઇન્ટરનેશનલ પદ્ધતિ પ્રમાણે જોઈએ તો ગમે પેલા આ બે લખાશે 38, પછી આ ત્રણ સંખ્યા લેવાશે 1,00,000, 10,000, પછી અલ્પવિરામ, પછી 100, 10 અને 1. હવે આમાં એવી જ રીતના હશે, પેલા 96 3 3 ની 13 બનાવવાની છે, પછી ઇન્ટરનેશનલ પદ્ધતિમાં શું થશે તો 3 3 ની 13 બનાવવા, 9 6 2, પછી અલ્પવિરામ 4 3 0, અલ્પવિરામ 1 5 7, અલ્પવિરામ. હિન્દુ પદ્ધતિ પ્રમાણે આપણે એક બોલીને જ્યાં બોલી ત્યાં અટકી ત્યાં અલ્પવિરામ મૂકી છે. સંખ્યા જુઓ, 3,87,60,414. 3 કરોડ, પછી આપણે અટકી, પછી શું બોલી? 87 લાખ, અટકી, અલ્પવિરામ. હવે જે આ ઇન્ટરનેશનલ પદ્ધતિ છે એમાં શું કરવાનું છે? તેમાં 3 3 ની 13 બનાવવાની છે, પણ ક્યાંથી? ઊંધેથી 13 બનાવવાની, કે પેલા 414 760, પછી 38 બે જ સંખ્યા છે તો 38 બે એમને મૂકી દીધી. હવે અહીંથી ઊંધેથી 13 બનાવી લખતા જાઓ, 157 430 962, એટલે એવી રીતના 3 3 ની 13 બનાવી લખવાનું છે. પ્રશ્ન નંબર 17,
चार सौ बत्रीस चार सौ